24 સુધીમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે સાથે પવનની ગતિ પણ વધુ રહેશે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ ન હોવાનું કારણે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ ન થવાના કારણે વરસાદ નથી આવ્યો સત્તર થી ચોવીસ માં રાજ્યમાં કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે વરસાદ હમણાં લગભગ ઘણા ભાગોમાં થઈ ઘણા ભાગોમાં ઓછો વરસાદ છે જ્યાં છે ત્યાં ભાગે છે એટલે ખેડૂત ભાઈઓ હજુ સંપૂર્ણ વાવણી થઈ નથી કારણ કે મોનસૂન ધરી જે છે એ હવન નીચે આવશે જ્યાં સુધી બંગાળ ઉપસાગરનું વહન ભારે કામ સક્રિય ન થાય ત્યાં સુધી ભારે વરસાદ આવી શકે નહીં અરબ અરબસાગરનું વહન છે પણ એ નબળું છે એટલે હવે ધીરે ધીરે વરસાદની શક્યતા ઊભી થશે અને હમણાં અષાઢ સુધી બીજે વીજળી થઈ છે એટલે લગભગ ચૌદ માની ચૌદ મિનિટ તળી હવે અહીરાબદ પથ ઉપર લગભગ મેઘોને લઈને આવશે કારણ કે વીજળી વરસાદનો માર્ગ બનાવે બતાવે છે અને લગભગ વીજળી વિના મેઘો વરસતા નથી એટલે હવે વીજળી થઈ છે વરસાદનો માર્ગ બતાવે છે એટલે આગામી ચોવીસ કલાકમાં જ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અમદાવાદમાં વરસાદ થઈ શકવા જઈ શકવાનું કારણ ગાંધીનગરમાં મુખ્ય મોન્સૂન ધરી નથી હવે મોન્સૂન ધરી પણ સક્રિય થઈ છે પણ ઉલ્લેખનીય છે કે બંગાળુસાગરમાં થાઈલેન્ડ અને જે ચીન તરફના અવશેષો આવશે જેના કારણે હલચલ જોવા મળશે અને એક સિસ્ટમ બનશે લગભગ પંદર સોળ તારીખ આસપાસ સત્તર તારીખમાં લગભગ આ સિસ્ટમ ગુજરાતમાં પહોંચી જશે અને ત્યારબાદ લગભગ સત્તર પાસ સત્તરની પછીથી એટલે પ્રથમ તો પશ્ચિમ ઘાટ ઉપર પણ વરસાદ થશે સત્તર હજાર ઓગણીસમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અને તારીખ ત્યારબાદ સત્તરથી ચોવીસમાં ખાસ કરીને ઓગણીસથી ચોવીસમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો વરસાદ થશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં